મમ્મી પપ્પા સાથે આમ બહુ સામે બોલાઈ જાય. કઈ બાબતમાં? અરે મોબાઈલમાં ગેમ રમતા હોય ને એવું કરે ને તો એ પૂછે ને કાંઈ બી, તો જવાબ બી ના આપી શકીએ આપણે. ના પણ એમાં કોની ભૂલ હોય છે? ભૂલ તો આપણી જ હોય. તો આપણે ગોટાળો કરતા હોય તો પકડે તો ઉલટાનું ખુશ થવું. એટલે એ લોકો કહે ને કે મૂકી દે મોબાઈલ, તો બી ના મૂકે કે પાંચ મિનિટ કરીને પછી અડધો કલાક ઉપર થઈ જાય પછી સામું બોલી નાખે. હા, અને હા જ મોબાઈલમાં વધારે શું કરીએ આપણે? લોકોને જગત કલ્યાણ માટે બધા મેસેજ મોકલતા હોઈએ જ ના, તો ગેમ ને એવું જ ચાલતું હોય. એટલે આપણી મજા જ ને, આપણા મોહ જ પૂરા કરવાના ને. હવે આપણા મોહ પૂરા કરવામાં બોલો આપણી શક્તિ તૂટી ગઈ, કસાય થઈ ગયા. એટલે વાંચેલું પણ યાદ ના રહે, અને છેલ્લા 2 મહિનાથી તો વાંચવાની બી ઈચ્છા નથી થતી. એટલે આ બધું કેટલા બધા છોકરાઓનો અનુભવ છે કે મારે 7મા ધોરણમાં 93%, 8મા ધોરણમાં 85%, 9મા ધોરણમાં 82%, 10મા ધોરણમાં 75%, 11મામાં તો કે 62, અને 12મામાં તો 3માં નાપાસ. ગ્રાફ સારો કહેવાય ને? એટલે એવું જ થયું છે. ડિપ્લોમામાં લાસ્ટ યરમાં છે ને 9.2 SPI હતા અને અત્યારે 1 બ્લોક આવી ગઈ. એ સાથે તો કે આપણું ચિત્તવૃત્તિ મોહમાં, ટીવી મૂવી ઇન્ટરનેટમાં ગેમ્સમાં વિખરાઈ જાય છે, ધોવાઈ જાય, શક્તિઓ તૂટી જાય છે. એટલે તારે ભણવાવાળાએ તો એટલું નક્કી કરવાનું કે હમણાં મારે ભણવામાં કોન્સન્ટ્રેશન રાખવું છે. અને પેલી પ્રાર્થના છે ને દાદા ભગવાનની, હે દાદા ભગવાન મને સર્વોત્તમ ભણાય એવી શક્તિ આપો, મારી ચિત્તવૃત્તિના દોષો ધોઈ નાખવું એ મને શક્તિ આપો, મારી ચિત્તવૃત્તિ આપનામાં અને ભણવામાં એકાગ્ર થાય એવી મને શક્તિ આપો. એ પછી પૂજ્ય શ્રી ગાડી કદરે પછી બીજી વાર કરીને કરે તો ચિત્તવૃત્તિના દોષો ધોઈ નાખવું એ આપણું કામ છે હવે. અને બગાડવા એક કપડાને કાદવમાં નાખવાનું, પછી ધોવા બેસવું જોઈએ કે કાદવમાં ન જ પડવા દેવો જોઈએ? ના પડવા દેવું જોઈએ. તો પહેલું અહીંયા અટકાવ, પડવા નથી દેવું નક્કી કરો. જે પડી ગયા 2-3 રૂમાલ ને કંઈક કપડાં, એ ધોઈ નાખીશું, ચોખ્ખા કરીને સૂકવી દો. હવે પડવા નથી દેવા જમીન પર, નહીં તો માટીવાળા થઈ જશે. નથી પડવા દેવા એ પહેલાં નક્કી કરો. ગેમો રમવું હોય તો પછી એને મમ્મી પપ્પાને વડવા પડે, અને આપણે પછી એની સામે જેમ તેમ બોલીએ કેટલું બાજી બગડી ગઈ. જે મમ્મી પપ્પા ખાવા પીવા તબિયત માટે બોલો જરા માંદા પડ્યા તો આ ઇન્ટરનેટના ફ્રેન્ડ બધા આપણને હેલ્પ કરવા આવશે કે મમ્મી પપ્પા જ હેલ્પ કરશે? મમ્મી પપ્પા બોલો, જેને આપણે વઢીએ છીએ, ગાળો પાંડીએ, ઝઘડીએ છીએ, એ લોકો જ આપણું ધ્યાન રાખનારા છે. અને ઇન્ટરનેટનો એક પણ માણસ આપણને હેલ્પ કરવા નહીં આવે. થોડું તો વિવેક રાખવો પડે ને કે નહીં, આપણે મા બાપનો દોષ નથી, આપણે ભૂલ કરીએ છીએ એટલે એ લોકો બૂમ પાડે છે. એટલે સમજીને પાછા ફરો અને આખી જિંદગી કહે ને કે પછી આ ભણ્યાનું પહેલાં પૂરું કરીએ, પછી આખરી જિંદગી છે જોઈ લઈશું. હમણાં આપણે તોફાનમાં પડવું નથી. જો હિતકારી આપણું જેટલું બહાર સુખ લેવા જઈએ છીએ ને, અંદરના સુખ બંધ થાય છે. દાદા શું કે, અંદરનું સુખ અને બહારની સુખ 50% બહારનું હોય ને 50% અંદરનું, તો બેલેન્સ કહેવાય. આ તો બહારનું સુખ વધી ગયું, 90% થઈ ગયું, તો અંદરનું સુખ 10% થઈ જશે. અને બહાર જેટલી અડચણ પડે ને એટલું બોલો અંદરના સુખ ઊભા થાય. એડજસ્ટમેન્ટ લેતો જાય તો અંદર સુખ ઊભા થાય. પહેલાં ગામડામાં અને પહેલાં જૂના જે 50-100 વર્ષ પહેલાં તકલીફો વધારે જ હતી ને લોકોને, આવકો ઓછી. મને ખબર 350નો પગાર હતો મારે, તો આવક એ ઓછી ને તકલીફે વધારે, તો પછી સંતોષ હતો કે ના મારે હું અમે એડજસ્ટ કરીશ, શાંતિથી રહીશ, તો સુખ લાગે અંદરથી. નક્કી કરો કે આપણે નોર્માલિટી રાખવી છે. પાછા ફરો, જેટલું આપણું ભણતર અત્યારે જવાબદારી છે આપણી, મમ્મી પપ્પા આટલા લાખો હજારો રૂપિયા ખર્ચે છે આપણી માટે, આપણે સરસ ભણી લઈએ, કેરિયર બનાવીએ, ડિગ્રી લઈએ, સરસ ક્વોલિફાઈડ ગ્રેજ્યુએશન પૂરું કરીએ.